નાગલા સુરેશ આ સોદર પ્રાથમિક શાળા તાલુકો લાઠી જિલ્લો અમરેલી મારું નાનકડું એવું ઇનોવેશન છે કે શાળામાં જો વાલી છે એમનો પૂરેપૂરો સહકાર મળે તો આપણું કામ છે એમાં ખૂબ જ હકારાત્મકતા જોવા મળે છે શરૂઆતમાં મારા કામની અંદર એવું જોવા મળતું હતું કે વાલી છે એમનો કોઈ સપોર્ટ હતો નહીં વાલી છે મજૂરી કામે ગયા હોય એટલે એમનું બાળક છે એમણે સાંજ સુધીમાં શું શીખ્યું છે શાળાએ પહોંચ્યું છે કે નહીં એ એમને ખબર હોતી નથી આના માટે મેં એક બે વખત વાલીઓને બોલાવવાના પ્રયત્ન કર્યા પણ કોઈ વાલી છે એ શાળા સુધી પહોંચ્યા નહીં એટલે મને એમ થયું ચાલ અહીંયા મને કામ કરવાનો સરસ મજાનો મોકો છે એટલે હું રોજ સાંજે 5 વાગ્યા પછી કોઈ પણ એક વિસ્તારમાં જઈ અને વાલીઓને મળી અને વાલીઓને શાળાના કામની વાત કરતો એટલે વાલીઓને ખબર પડી કે ભાઈ શાળામાં તો ખૂબ સારી પ્રવૃત્તિઓ ચાલી રહી છે આના માટે દરેક બાળક છે એ દરરોજ શાળાની અંદર શું શીખ્યા એ નોંધ કરશે અને વાલી છે એમની સિગ્નેચર કરશે જો કોઈ વાલીઓ પણ છે તો બાળક છે એમને કીધેલું હોય છે કે તમારે તમારા વાલીને આ વાત સંભળાવવાની છે એટલે વાલીને ખ્યાલ આવશે કે શાળામાં કઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે હવે આ બાળકો છે એ શાળાની અંદર આવીને કેવું કામ કરે છે શું કરે છે દરેક વાલી પાસે એનો અભિપ્રાય આપવાનો છે કે બાળક છે એ પોતે સ્વસ્થ છે બાળક છે એના વાળ ઓળેલા હતા પ્રાર્થનામાં નિયમિત હાજર છે કે કેમ એ બાળક જાતે ઠીક કરે છે ને મહિનાના અંતે કોનું બાળક છે સૌથી વધારે શ્રેષ્ઠ તૈયાર થઈને આવ્યું છે એ વાલીની હાજરીમાં વાત કરવામાં આવે છે દર બુધવારે બાળકો છે એમને ફોલિક એસિડની ટેબ્લેટ આપવામાં આવે છે તો કયું બાળક છે ફોલિક એસિડની ટેબ્લેટમાં હાજર હતું કે ગેરહાજર હતું અથવા તો એમને લીધી છે કે નહીં એમનો અહીંયા પરફેક્ટ આધાર પુરાવો રાખવામાં આવે છે અને એના આધારે સમતોલ આહાર કે કુપોષણ વિશે પણ વાલીઓને વાકેફ કરવામાં આવે છે કે ભાઈ તમારા બાળકને આ પ્રકારની જરૂરિયાત હોય છે દરેક બાળક છે એના વાલીને જ્યારે જ્યારે મળીએ છીએ ત્યારે વાલીને પૂછીએ છીએ કે ભાઈ તમારું બાળક ઘરકામમાં કેવી રીતે મદદ કરે છે તમારું બાળક છે એ ગૃહકાર્યમાં કઈ પરિસ્થિતિમાં છે તમારું બાળક છે એ તમને કઈ રીતે હેરાન કરે છે કે મૂલ્યલક્ષી શિક્ષણ તો આના માટે અમારી શાળામાંથી દરરોજ સાંજે 5 વાગે એક બાળકોની ટીમ છે એ શેરીએ શેરીએ જઈ અને ગાય અને કૂતરા માટેની રોટલી જોડી લઈને ઉઘરાવે છે તો એક મૂલ્યલક્ષી કામ પણ સાથે સાથે અમે કરતા હોઈએ છીએ આ બધા માટે અમારી પાસે સૌથી પહેલાં સ્કૂલ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન હોવો જોઈએ કે ભાઈ જૂન મહિનાની અંદર કયો કાર્યક્રમ આવશે અને કોણ કરશે તો આ નાનું નાનું માઇક્રો આયોજન છે એ અમને કોઈ પણ કાર્યક્રમમાં વચ્ચે વિઘ્નરૂપ બનતો નથી જ્યારે વાલી છે અમારી શાળામાં આવે છે પછી એ 15મી હોય કે 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ હોય તો વાલીઓને સ્વાગત પુષ્પ તરીકે એક સારો સુવિચાર અમે આપીએ છીએ અને સાથે સાથે ગાંધી જયંતિની 150મી જન્મ જયંતિને અનુરૂપ સ્વદેશી વસ્તુઓની યાદી પણ આની અંદર આપીએ છીએ આ સિવાય બાળકો ગામની અંદર કોઈના ઘરે કોઈ પ્રસંગ હોય તો પ્રસંગોમાં પણ પ્લાસ્ટિકમાં મીઠાઈ પેકિંગ કરીને આપણને એવી બાળકો છે એક રંગીન કાગળમાં જાતે કોથળી બનાવીને આમાં મીઠાઈઓ છે એ પેક કરવા માટે આવે છે જેથી કરીને પ્રદૂષણમાં ઘટાડો થાય છે આના સિવાય દર 15મી કે 26મી જાન્યુઆરી હોય ત્યારે દરેક ગ્રામજનોને દાતાઓ તરફથી અમે આવી ઇકો ફ્રેન્ડલી બેગ આપીએ છીએ અને આ બેગનો યુઝ છે દરેક માતાઓ છે શાકભાજીની શોપિંગ માટે કરતા હોય છે જેથી કરીને ગામની અંદર પ્લાસ્ટિકના જબલાઓ છે એનો યુઝ ઘટતો હોય છે તો બાળક અને પેરેન્ટ્સ છે એને સ્વચ્છતા વિશે પણ વાકેફ કરવામાં આવે છે અને એ અમારી સંસ્થાકીય આયોજન છે એમાં પણ ખૂબ જ અમે સામેલગીરી કરતા હોઈએ છીએ આનાથી હકારાત્મક પરિણામ એ જોવા મળ્યું કે વાલીઓ સ્વીકારતા થયા કે ખરેખર શિક્ષકો છે વર્ગની અંદર કામ કરે છે અને એ કામ અમે આજુબાજુની શાળાઓમાં પણ પહોંચાડ્યું આજુબાજુના ગામમાં જઈ અને દર રવિવારે અમે સ્વચ્છતા વિશે અને વ્યસન મુક્તિ વિશે વાલીઓની મુલાકાત કરીએ છીએ અને એ વાલીઓ પણ સ્વીકારતા થયા કે ખરેખર આપણે પણ કંઈક સમજવાની જરૂર છે અને બાળકો તો એના લેવલથી ખૂબ સારું કામ કરી રહ્યા છે આજુબાજુના વાલીઓ પણ અમને ખૂબ સપોર્ટ આપે છે આજે અમારી શાળામાંથી દર વર્ષે કોઈ ટૂર કરવી હોય તો એનો ખર્ચો છે અમને દાતા તરફથી મળતો હોય છે અને વાલીઓનો પૂરેપૂરો લોક સહકાર મળે છે.